बनासकांठा जिलामां अवारनवार पशुओंनी हेराफेरी करवामां आवती होय छे अने पशुओंने कतलखाने पण लई जवाता होय छे। ત્યારે ગત રાત્રે ખારિયા ગૌરક્ષક ટીમ દ્વારા હારીજ રોડ પરથી 5 પાડા ભરીને જઈ રહેલા છોટા હાથી ગાડીને ઝડપી પાડવામાં આવી હતી। ખારિયા જામપુરા 4 રસ્તા નજીકથી 5 પાંડાઓને કતલખાને લઈ જઈ રહેલા છોટા હાથી ગાડીનો ગૌરક્ષક પીછો કર્યો હતો અને છોટા હાથી ગાડીને રોકી તેમાં બેઠેલા ઈસમોની પૂછપરછ કરવામાં આવતા તેમણે ગૌરક્ષક ટીમને પૈસા આપવાની ઓફર કરી હતી। છોટા હાથી ગાડીમાં 5 પાંડાઓને ભરી કતલખાને લઈ જવાતા હોવાથી ગૌરક્ષકોએ થરા પોલીસને જાણ કરી હતી અને ગૌરક્ષક ટીમ દ્વારા પાડા ભરેલી ગાડી સાથે ડ્રાઈવરને પણ થરા પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો, જે અંતર્ગત અજમલસિંહ વાઘેલા, ભરતસિંહ રાઠોડ, ગજેન્દ્રસિંહ વાઘેલા, ચેહરસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ વાઘેલા સહિત ખારિયા ગામની ગૌરક્ષક ટીમ હાજર રહી હતી। જો કે મૂંગા પશુઓને કતલખાને લઈ જવાતા હોવાથી થરા પોલીસે આ અંગે ગુનો નોંધીને પશુઓની હેરાફેરી કરી રહેલા ઈસમો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ લગભગ 8 વાગ્યાના સુમારે રાત્રે અમારી ગૌરક્ષક ટીમને જાણ થતાં કે 5 પાડા ભરેલું પિકઅપ ડાલું જઈ રહ્યું છે, તો અમારી ગૌરક્ષક ટીમ દ્વારા પીછો કરી અને ખારિયા જામપુર ચોકડી છે ત્યાંથી ડાલાને પકડી લાવી અને એ ગાડીને પોલીસ સ્ટેશનમાં મૂકી દીધું। પછી ત્યાંથી 5 પાડાઓનો જીવ અને બચાવ્યો અને પાંજરાપુરમાં મૂકવામાં આવ્યા અને આગળની કાર્યવાહી એમબી દેવડા સાહેબ કરી રહ્યા છીએ। આજે 8 કલાકે અહીંયા થરાથી ટોટણા તરફ જે છોટા હાથી ગાડી કહેવામાં આવે છે એમાં 5 અબોલા જીવ એટલે કે પાડા ભરેલા હતા એનો જાણ થતાં ખારિયા ગૌરક્ષક ટીમે પીછો કર્યો હતો અને પીછો કર્યા બાદ અંદર 5 જે પાડા ભરેલા હતા એને પકડી પાડ્યા હતા અને તરત જ ખારા પોલીસ સ્ટેશન એટલે કે એમબી દેવડા સાહેબને જાણ કરી હતી અને તેનો ગુનો નોંધી અને દેવડા સાહેબે તપાસ હાથ ધરી છે અને અત્યારે હાલ અમારી ગૌરક્ષક ખારિયાની ટીમ અને પોલીસ મિત્રોને સ્ટાફ સાથે પાંજરાપુરમાં તમામે તમામ 5 પાડાઓને ત્યાં મૂકી અને આવે છે। બસ એ જ